मॉर्निंग एवरीवन, आज लेट डे है सेपरेट धरण 10 जिसे कहे चले छे आपका गणित प्रकरण 3 रिचल सुरेख समीकरण युग्म कितनी रीत छे 4 आले आदेश लोप અને ચોકડી ગુણાકાર બરાબર એમાં કઈ રીત ચાલી રહી છે આલે સ્વાધ્યાય ચાલી રહી છે આપણો 3.2 અને આગળ જે આપણે પ્રશ્ન 2 જોયો હતો ને એમાં આના જેવો જ ક્વેશ્ચન હતો કે નીચેના સમીકરણ યુગમાં સંપાતી છે કે સમાંતર છે કે અવલંબી છે તે જણાવો એ પોઈન્ટ ક્લિયર કરો આજે એને લગતું છે આપણી પાસે કામ છે જેની સૂચના વાંચી કે નીચેના સમીકરણ યુગમાં સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો પહેલામાં શું હતું સમાંતર સંપાતી કે અવલંબી છે તે જણાવો આજે શું છે સુસંગત છે કે સુસંગત નથી તે આપણે જણાવવાનો રહેશે અને એના માટે સુસંગત કઈ રીતે અને અસંગત કઈ રીતે તો સુસંગત કઈ રીતે નથી એના માટે તમને હોમવર્ક મોકલેલો છે બરાબર પિક્ચર સેટ કરેલ છે એમાં સૂત્ર હતા ત્યાં ત્રણ સૂત્ર હતા પહેલું a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 બંને સરખા હોય બંને જવાબ સરખા હોવા જોઈએ નહીં તો આન્સર આવશે સુસંગત છે આમાં હું શું છે સરખા જવાબ ના આવે એટલે a1 ના છેદમાં a2 ને b1 ના છેદમાં કેવા મતલબ આ બંનેનો જવાબ સરખો ના આવે તો આન્સરમાં શું લખીશું સુસંગત છે ક્લિયર અને આગળ તમને પિક્ચર મોકલેલો છે એમાં આ વસ્તુ છે ફરીથી આપણે રિપીટ કરી લઈએ નંબર 2 a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 તેના જવાબ સરખા પણ નોટ ઇક્વલ ટુ એટલે કે c1 ના છેદમાં c2 તો જવાબ આવશે સુસંગત નથી આ બેના જવાબ સરખા ના આવે તો શું લખવાનું સુસંગત છે આ બેના જવાબ સરખા આવે પણ બીજાનો જવાબ અલગ આવે તો આપણે આન્સરમાં લખીશું સુસંગત નથી બરાબર તો આજનો પોઈન્ટ શરૂ કરતા પહેલા સૂચના માર્યા પછી આ બે સૂત્ર લખી લો પછી આપણે ત્રીજા સૂત્રની વાત કરીએ અને પછી આપણે હોમવર્કની અંદર જોઈએ છે લખી લો જરા પહેલું શું હતું બેના જવાબ સરખા ના હોય તો સુસંગત છે બીજામાં બેના જવાબ સરખા પણ બીજાના જવાબ અલગ હોય તો સુસંગત નથી અને ત્રીજો પોઈન્ટ છે કે જો ત્રણે ત્રણના જવાબ સરખા આવે ને તો આપણે શું લખવાનું સુસંગત છે અને પાછો અવલંબી છે આટલું છે બરાબર આ ત્રણ પોઈન્ટ તમારે અત્યારે મારી સાથે લખવાના છે બરાબર ધ્યાન આવી ગયું આના પહેલા જે પિક્ચર મોકલ્યું હતું એની અંદર આ સૂત્ર વિસ્તારથી આપેલા છે પણ અહીંયા અત્યારે એ લખ્યા પછી બી આનું શોર્ટકટમાં ત્રણ રીતે લખી લો તો આપણે દાખલાની શરૂઆત કરીએ લખી લો બેટા ચાલો લખાઈ ગયું હોય તો આપણે દાખલા તરફ જોઈએ છે જેમાં પહેલો દાખલો છે 3x વત્તા 2y બરાબર 5 તો તમને ખબર જ પડી જશે a1 ના કેટલા આવી જશે 3 a2 બરાબર કેટલા લખીશું 2 એટલે પહેલો આન્સર આવી ગયો આપણો 3 ના છેદમાં કેટલા આવી ગયા છે 2 બરાબર ત્યાર પછી b1 ના છેદમાં b2 એટલે આપણે કેટલા છે b1 આપણી પાસે કેટલા છે 2 અને એક મિનિટ પહેલાની વાત કરીએ બરાબર a1 આપણી પાસે કેટલા છે 3 ઓકે a2 આપણી પાસે આપણી પાસે કેટલા છે 2 c1 ની અત્યારે આપણે જરૂર પડતી નથી ચલો b1 આપણી પાસે કેટલા છે 2 b2 આપણી પાસે કેટલા છે -3 એટલે અત્યારે ફક્ત a1 તો 3 a2 તો 2 b1 કેટલા છે 2 અને b2 આપણી પાસે કેટલા છે -3 અત્યારે c1 અને c2 એને આપણને કામ નથી બરાબર તો આ બે છે હવે તમે જવાબ ચેક કરો ત્યાર પછી આવ્યા c1 c1 આપણી પાસે બરાબર ની પેલી બાજુ છે બરાબર એને આ બાજુ લાગે તો -5 અને c2 બરાબર ની પેલી બાજુ છે આ બાજુ લાગે તો -7 અથવા 5 ના છેદમાં 7 એટલે આમાં કંઈ નથી ફક્ત a1 a2 તો કે 3 ના છેદમાં 2 b1 b2 તો 2 ના છેદમાં -3 c1 c2 તો કે -5 -7 ઓછા ઓછા વત્તા અને ત્રીજો જવાબ આવે છે 5 ના છેદમાં 7 મારો કહેવાનો મતલબ કે તમે ચેક કરો ત્રણે ત્રણ ના આન્સર સરખા આવી રહ્યા નથી એમાં પહેલો તો સરખો નથી શરત કીધી છે a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 અને c1 ના c2 ને કિંમત પરથી નક્કી કરો પણ અહીંથી જોતા જ આપણને ખબર પડી જાય કે બંનેનો જવાબ સરખો નથી તમારા ત્રણ નિયમ કીધા ને તમારે આન્સરમાં શું લખીશું
a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 સરખા જવાબ આવે છે નહીં તો 3 ના છેદમાં 2 અને 2 ના છેદમાં -3 સરખો જવાબ આવતો નથી તો આપણે આન્સર લખીશું a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 બંનેના જવાબ સરખા નથી એટલે નિયમ નંબર આપણો કયો લાગુ પડશે પહેલો શું લખીશું આથી આ a સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કેમ સુસંગત સરખા છે કે બંનેના જવાબ સરખા નથી ફરવડી એટલે આ ત્રણ નિયમો યાદ રાખવાના કે પહેલા બેના જવાબ સરખા ના હોય તો શું લખીશું સુસંગત છે પહેલા બેના જવાબ સરખા હોય ત્રીજાના જવાબ સરખો ના હોય તો શું લખીશું સુસંગત નથી ઓકે તો પહેલા ત્રણ નિયમ લખાઈ ગયા હોય તો આ પહેલો દાખલો મારી સાથે લખો અને જવાબ આવશે સુસંગત છે આટલું લખી લો પછી બીજાની વાત કરીએ છીએ ચાલો અહીંયા a1 આપણી પાસે કેટલા છે 2 બરાબર a2 આપણી પાસે કેટલા છે 4 આનો છેદ લેવે તો 2 2 4 a1 નો મતલબ કેટલા આવી ગયો 1 ના છેદમાં 2 ચલો b1 આપણી પાસે કેટલા છે -3 b2 આપણી પાસે કેટલા છે -6 છેદ લેવો 3 2 6 જવાબ આવશે 1 દૂત્યાંશ ઓછા ઓછા શું થઈ જશે વત્તા ત્રીજું c1 આપણી પાસે કેટલા છે 8 અને c2 બરાબર ની પીલી બાજુ છે બરાબર આ બાજુ લાવે તો -8 પીલા બાજુ બરાબર 9 આ બાજુ લાવે તો -9 અથવા 8 ના છેદમાં 9 હવે તમે પોતે અહીં ચેક કરો બે ના જવાબ સરખા છે પણ ત્રીજા નો જવાબ સરખો નથી તો આપણો આવશે નિયમ નંબર જે આપણે ભણ્યા છે નિયમ નંબર આવશે આપણો 3 તો લખીશું કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બેના જવાબ સરખા છે કેટલા છે 1 દૂત્યાંશ 1 દૂત્યાંશ બટ નોટ ઇક્વલ ટુ બરાબર પણ 8 ના છેદમાં 9 બીજાનો જવાબ સરખો નથી એટલે શું લખીશું નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 ખબર પડી તો કે આથી આપેલ સુરેખ સમીકરણ યુગમાં સુસંગત નથી સુસંગત તો નથી એનું રીઝન શું છે કે બેના જવાબ સરખા પણ બીજાનો જવાબ સરખો નથી શું લખીશું સુસંગત નથી અને આની અંદર શું હતું પહેલાની અંદર કે બેના જવાબ પહેલા અને બીજાના જવાબ સરખો જ ન આવતો એટલે શું સંગત છે બસ એકદમ રમત જેવો પોઈન્ટ છે જે તમને હેતુ લક્ષી વિભાગની અંદર પૂછાઈ શકે છે આટલું લખી દો ત્યાર પછી આપણે હોમવર્કની વાત કરીએ છીએ ચાલો આજના હોમવર્કની અંદર તમારે સૂચના તો આ જ મારવાની રહેશે કે નીચેના સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે નથી તે ગુણોત્તર a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ની કિંમત પરથી નક્કી કરો છે આપણે ઉદાહરણમાં જોયું તે પ્રમાણે લખવાના રહેશે તો આજના ઉપરની વાત કરો તો પહેલું સમીકરણ છે 5x - 3y = 11 અને -10x - 6y = -22 બરાબર રીડ કરજો a1 = 5 લખજો a2 = b1 b2 c1 c2 એના બરાબર લખજો તમારો જવાબ આવશે 3 3 નો જવાબ તમને કહી દઉં છું સરખો જવાબ આવશે એટલે તમારે આખા વાક્યમાં શું લખવાનું કે અવ નીચેનો સુરેખ સમીકરણ યુગમાં અવલંબી અને સુસંગત છે આયલો આન્સર આવશે બીજામાં x + y = 5 અને 2x + y 2y = x + y = 5 એટલે અહીંયા કેટલા લેજો 1 1 લેજો અને અહીંયા 2x + 2y = 10 એનો બી જવાબ આયલો જ આવશે ઉપરનો જે આવ્યો ને એ જ આવશે ઓકે જવાબમાં શું આવશે અવલંબી છે અને બીજું શું છે સુસંગત છે ક્લિયર અવલંબી અને બીજો જવાબ શું આવશે સુસંગત એટલે બંનેનો જવાબ સરખો એટલે કેવાનો મતલબ આના પર ત્રણે ત્રણ જવાબ સરખા આવશે અને આના પર ત્રણે ત્રણ જવાબ સરખા આવશે નીચે લખવાનું અવલંબી અને સુસંગત છે ત્રીજો x - y = 8 અને આમાં 3x - 3y = 16 તમારો આન્સર આવશે સુસંગત નથી એનું રીઝન શું તો પહેલા બેના જવાબ સરખા આવશે ત્રીજાનો જવાબ સરખો આવે નહીં એટલે આન્સરમાં લખીશું સુસંગત નથી ચોથો છે 2x - 2 = 0 અને 4x - 4y - 5 = 0 એમાં બી આન્સર આવશે સુસંગત નથી કેવાનો મતલબ પહેલા બે સરખા જવાબ આવશે ત્રીજો જવાબ સરખો આવે નહીં ચોથો છે 2x - 6 = 0 4x - 4 = 0 જવાબ આવશે સુસંગત છે એટલે પહેલા બેના જવાબ સરખા નહીં આવે તો આજના હોમવર્કની આપણે વાત કરીએ તો સૂચના શું મારી છે ઉપર નીચેના સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે નથી
એક ગુણોત્તર a1 / a2 b1 / b2 અને c1 / c2 ની કિંમત પરથી નક્કી કરો એ સૂચના માર્યા પછી જે મેં ત્રણ સૂત્ર લખાવ્યા અત્યારે શોર્ટકટ એ ત્રણ સૂત્ર લખીશ ત્રણ સૂત્ર લખ્યા પછી બે એક્ઝામ્પલ લખીશ બરાબર પહેલાના એક્ઝામ્પલના જવાબ સુસંગત છે અને બીજાના જવાબ સુસંગત નથી બે એક્ઝામ્પલ લખવાના છે એટલે આ બધું મારી સાથે એકવાર લખાઈ ગયું ત્યાર પછી હું પણ કે અંદર 1 2 3 4 અને 5 દાખલા 5 દાખલા પ્રથમ સાથે રીત સાથે આખા વાક્યની સાથે લખાણ તમારે લખીને બતાવવાનું રહેશે રફ કાગળની સાથે આજનો પોઈન્ટ આટલો છે રોજનો લેસન રોજ મોકલો રફ કાગળ સાથે મોકલો અક્ષર સારા કરો એકબીજા પાસે WhatsApp પરથી લેસન માંગીશું નહીં એકબીજાની કોપી કરીશું નહીં જે દિવસે ક્લાસીસ શરૂ થશે એ દિવસે પહેલા દિવસે તમારી ટેસ્ટ રહેશે બરાબર છે એટલે આટલી વસ્તુનું ધ્યાન રાખો અને આજનો હોમવર્ક કરીને મને ફરજિયાત મોકલવાનો રહેશે ધન્યવાદ